ચૂંટણી બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ખાસ વાતચીત કરવામાં આવી છે તો બંને તબક્કાના જે મતદાન હતા પૂર્ણ થયા છે ને હવે પરિણામ પર નજર છે આઠમી ડિસેમ્બર પર નજર છે ને એ વચ્ચે જ હવે તમામ પાર્ટીઓ આંકલન લગાવી રહી છે કે આખરે કેટલી સીટો આવશે જો કે એક્ઝિટ પોલમાં બીજેપીની સરકાર બની રહી છે બહુમત સાથે બની રહી છે અને મયુર આપની સાથે જોડાઈ ગયા છે મયુર સાથે જ સીધી વાતચીત કરીશું ચૂંટણી બાદ ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાથે પણ તેમની સીધી વાતચીત પણ થઈ હતી અને આંકલન લગાવવામાં આવી રહ્યા છે મયુર જીત હારના જોકે બીજેપી સરકાર બનાવી રહી છે બહુમત સાથે મયુર અવાજ આવે છે આપને મારો અવાજ કદાચ મયુર સુધી નથી પહોંચી રહ્યો પરંતુ આપણે જણાવી દઈએ આઠમી ડિસેમ્બરે સવારથી જ જ્યારથી આપ ઉઠો છો ન્યૂઝ એટીન ગુજરાતી ઓન કરી લેજો કારણ કે તમામ સચોટ સમાચાર આપને જોવા મળશે ન્યૂઝ એટીન ગુજરાતી પર પરિણામલક્ષી તમામ સમાચાર મયુર ફરીથી આપની સાથે જોડાઈ ગયા છે મયુર મારો અવાજ પહોંચે છે મયુર હારના આકલન અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે આપની પણ સીધી વાતચીત જી

એક નવો ઇતિહાસ લખનાર ચૂંટણી સાબિત થવાની છે ગુજરાતની જનતાએ ગુજરાતના હિતમાં આ ચૂંટણીમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી તરફ ડબલ એન્જિન સરકાર તરફ મોદી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં આ ચૂંટણીમાં ખૂબ મોટા પાયો ભારતીય જનતા પાર્ટીનો વિજય ગુજરાતના ચારેય ખુનાઓમાં થશે સ્પષ્ટપણે નજરે પડી રહ્યો છે હર્ષભાઈ વિજય થશે પરંતુ આંકડો કયો હશે આંકડો ઐતિહાસિક હશે આંકડો તમારી ચેનલ બીજી બધી ચેનલો અલગ અલગ એક્ઝિટ પોલને આપણે જો બારીકાઈથી જોશો તો આપણે સ્પષ્ટ નજર આવી જશે કે આ વર્ષે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની જનતાની આ જોડી દેશમાં નંબર વન જોડી બનવા માટે આગળ નીકળી ચૂકી છે હર્ષભાઈ તમારી પોતાની વાત કરીએ કેટલી લીડ આવવાની છે દેખો ભારતીય જનતા પાર્ટીએ મને ખૂબ નાની ઉંમરે મજુરા વિધાનસભાની સેવા કરવાનો અવસર આપેલો હતો છેલ્લા અનેક વર્ષોથી મારા વિસ્તારના નાગરિકો સાથે મળીને હું મારા વિસ્તારની સેવા કરી રહ્યો છું આ વિસ્તારની જ ગલીઓમાં હું મોટો થયો છું આ જ વિસ્તારની ગલીઓ જોડે મારી એક અલગ પ્રકારની યાદો છે આ વિસ્તારના નાગરિકો જોડે મારો દિલનો સંબંધ છે ત્યાંના વડીલો મને એમનો દીકરો કહે છે અને ત્યાંના યુવાનો મને એમનો મિત્ર કહે છે મજૂરાના મિત્ર તરીકે છેલ્લા વર્ષોથી હું કામ કરી રહ્યો છું અને આ વર્ષે બે હજાર બાવીસમાં ભારતીય જનતા પાર્ટી આ વિસ્તારની સેવા કરવાનો મને અવસર આપ્યો છે સૌ નાગરિકો સાથે મળીને આ વિસ્તારના અનેક કામોને આગળ વધારવાની જવાબદારી જરૂરથી અદા કરીશ છેલ્લા દસ વર્ષમાં અનેક સુખ દુઃખના પ્રસંગો અમે તમામ સમાજો સાથે મળીને મારા વિસ્તારમાં અમે લોકો એક કોરોનાનો કાલ હોય કે ભારે વરસાદનો સમય હોય તમામ લોકોએ ટીમ મજૂરા બનીને કામ કર્યું અને આ ચૂંટણી બી હર્ષસંઘવીની વિસ્તારના નાગરિકોએ લડી છે હર્ષભાઈ આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા ઈશુદાન ગઢવી આજે મ્યુઝિક એટીન સાથે વાત કરતા એવા સંકેતો આપેલા કે જો ઓછી સીટો આવશે તો કોંગ્રેસ સાથે પણ ગઠબંધન કરશે દેખો હવે ઈશુદાનભાઈ ને અભિનંદન આપું છું કે જૂઠું બોલવાનું એ બી વારંવાર બોલવાનું કેજરીવાલજી જોડે રહીને થોડું થોડું તો શીખવું પડે બાર પરંતુ પહેલાં ફેઝની ચૂંટણી પત્યા પછી મને જે માહિતી મળીને આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ કે જે સાંભળીને મને બહુ દુઃખ થયું કે મારા ગુજરાતના બે યુવાનોને આટલી ખરાબ રીતે એની જોડે વ્યવહાર કરવામાં આવે કારણ કે જે રીતે દિલ્હી અને પંજાબના સામાન્ય નાગરિકોની મહેનતની જે કમાઈ હતી એ ભ્રષ્ટાચાર રૂપ ગણી લો કે સરકારની વિવિધ એડોના ખર્ચના માધ્યમથી ગણલો તો કરોડો રૂપિયા ગુજરાતનો માહોલ બગડવા માટે પ્રોપોગંડા રૂપી અહીંયા ખર્ચવામાં આવ્યા અને જ્યારે પહેલાં ફેઝની ચૂંટણી પડી હતીને ખ્યાલ આવ્યો કે જમીન પર આમ આદમી પાર્ટીને લોકોએ નકારી લીધી છે એ જોઈને રાત્રે બગડેલા અરવિંદ કેજરીવાલજીએ આ રાજ્યના બે યુવાનો જે સામાજિક સેવા કરવામાં ભૂલથી ખોટી પાર્ટીની અંદર જોડાઈ ગયા એ બેહુજનની જોડે ખૂબ ખરાબ વ્યવહારથી એમ કહેવામાં આવ્યું કે આઠમી ડિસેમ્બરે તમારા લોકોનું રાજીનામું લેવાઈ જશે હજી તો ચૂંટણીનું બીજા ફેઝનું મતદાન બાકી હતું અને આ પ્રકારે તમારા અને મારા રાજ્યના યુવાનો જોડે વ્યવહાર કોઈ બહારથી આવીને કરી જાય આ તો યોગ્ય નથી ને આ પ્રકારનો વ્યવહાર મારા બે ભાઈઓ જોડે કરવામાં આવ્યો બહુ દુઃખનો વિષય છે આ તો અને આ જ યશુદાનભાઈ અને એમની પાર્ટીના બીજા બધા લોકો મતદાન ચાલુ થયાના બે કલાકમાં રહી નહીં શક્યા બોખલાહાટમાં ખ્યાલ આવી ગયો કે ચૂંટણીમાં જમીન પર આપણે ક્યાંય છે નહીં તો એમને બી ઈવીએમ પર મતદાનની પ્રોસેસ પર કોંગ્રેસની જ જેમ બયાન ચાલુ કરી લીધા સાંજે ખબર પડી કે હજી બીજો ફેઝની ચૂંટણી બાકી છે આનાથી તો ડિપોઝિટો બી જતતા રહેશે આ સ્ટેટમેન્ટથી તો પાછું ફરી ગયા હવે અમારી આટલી સીટ આવશે બપોરે જે એમ મશીન પર આરોપ લગાવ્યા એ જ ઈવીએમ મશીનના આધારે સાંજે કેટલી સીટ ગણાવીએ તમે હું બેઉ સાક્ષી છે એટલે આ લોકોનું કંઈ નક્કી નથી હોતું સમય સમય એ સ્ટેટમેન્ટ બદલાતા હોય કારણ કે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે પ્રોપોગંડા બનાવવાનો પ્રયાસ કર્યો અને પ્રોપોગંડા સક્સેસ ના ગયો એ નિષ્ફળતા જે પ્રકારે મળી છે એમાં ક્યાંક એક બે દિવસ હજી બયાન આપી લેશે બીજું તો શું આઠમી તારીખે તો બપોરે બધા જ હર્ષભાઈ સુરતની વાત કરીએ બે હજાર સત્તરની અંદર સુરતે ગુજરાતની સુરત બદલતી બચાવેલી હતી આ વખતે આમ આદમી પાર્ટી ત્યાંથી ખાતું ખોલે અને સુરત ફરી ગુજરાતની સુરત બગાડશે ચાલો મયુરભાઈ હું આપ સૌને આમંત્રણ આપું છું કે આઠમી તારીખે આપ સૌ લોકો બી સુરતમાં હાજર રહેજો સુરતની સુરત અમે ક્યારેય નહીં બગાડવા લઈએ સુરત ખૂબ મોટા મનવાલાઓનું શહેર છે અમે ખૂબ ભાવુક લોકો છે અમારા કોઈ મધ્યમ વર્ગીય પરિવારમાં કે કોઈ ગરીબ પરિવારમાં બી તમે જશો ને ભોજનના સમયે બે રોટલી બનાવી હશે ને તો એક રોટલી પહેલાં તમને ભોજન કરાવશે પછી સુરતના લોકો ભોજન કરશે એ વિચારો જોડે જીવવાવાળા લોકો છે ભૂતકાળમાં અંગ્રેજોને અને બી આ સુરત શહેરને લૂંટવા માટેના અનેક પ્રયત્નો કરે